સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મોતીપુરા પાસે આવેલ બહેરામુગા વિદ્યાલય ખાતે આજે દિવ્યાંગ ભરતી મેળો યોજાયો હતો, જેમાં દિવ્યાંગ ભરતી મેળામાં 250 દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર નગર રોજગાર વિનિમય કચેરી ખીરવમમાં અને આરએલ શાહ બહેરા મુંગા વિદ્યાલય મોતીપુરાના સંયુક્ત દ્વારા દિવ્યાંગ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 4 ખાનગી કંપનીના પ્રતિનિધિ ઉપસ્થિત રહીને નોકરી મેળવનાર દિવ્યાંગોને ઉમેદવારોને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જો તે દિવ્યાંગ ભરતી મેળામાં 250 દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જો કે જિલ્લા રોજગાર કચેરી વિનિમય હિંમતનગર ખાતે નામ નોંધણી કરવા માટે જાહેરાતો કરાઈ હતી, સાથે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન એપ્લિકેશનમાં અનુબંધ પોર્ટલ એપમાં રજીસ્ટ્રેશન કરી શકાય છે. નોકરી મેળવનાર દિવ્યાંગ ઉમેદવારોને જાણ કરાઈ હતી. જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા વિવિધ યોજનાઓ છે, જેમાં દિવ્યાંગ બસ પાસ યોજનામાં ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યની બસ કોઈ પણ સ્ટેટમાં જાય સ્ટેટ સુધી પણ દિવ્યાંગોનો લાભ વિનામૂલ્ય છે. ઉપરાંત રિઝર્વેશન પણ ઓનલાઈન ઘરે બેઠા કરી શકે, ઉપરાંત સાધન સહાય યોજના છે. સાથે દિવ્યાંગ ભાઈ બહેનોને 26 પ્રકારની કીટો રોજગારી મેળવવા માટે સહાય કરવામાં આવે છે, જેમાં કડિયા કામ, પેઇન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ રિપેરિંગ કામ, મોચી કામ, દરજી કામ, કુંભાર કામ, પ્લમ્બરના સાધનો સહિત બ્યુટી પાર્લરની કીટ અને ઇલેક્ટ્રિક રિપેરિંગ જેવા વગેરે કીટ આપવામાં આવે છે. આ દિવ્યાંગ ભરતી મેળામાં ઉમેદવારોના પરિવાર હાજર રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, હિંમતનગર. આજ રોજ તારીખ 24/2/2023 રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર, નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા અને શ્રીમતી આરએલ શાહ બહેરામુંગા વિદ્યાલય મોતીપુરા ખાતે સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું. આ રોજગાર ભરતી મેળો ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે હતો અને આ ભરતી મેળાની અંદર લગભગ 250થી વધુ દિવ્યાંગ ઉમેદવારો હાજર રહ્યા છે અને ખાનગી ક્ષેત્રના 4થી વધુ નોકરીદાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સાથે જ આ રોજગાર ભરતી મેળાની અંદર આપણે દિવ્યાંગોને જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર ખાતે નામ નોંધણી કરવા માટે આપણે અનુરોધ કરેલો છે. સાથે જ રાજ્ય સરકારના અનુબંધમ પોર્ટલની અંદર પણ નામ નોંધણી માટે આપણે એમને અનુરોધ કરેલો છે અને માહિતી પૂરી પાડવામાં આવેલી છે. સાથે જ જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી દ્વારા ઉપસ્થિત પ્રતિનિધિ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષાની જે વિવિધ યોજનાઓ છે એ યોજના વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે, કે જેથી કરીને ઉમેદવારો જે દિવ્યાંગ ઉમેદવારો છે એ વધુને વધુ લાભ મેળવી અને પોતાની રીતે સ્વ